સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં યલો એલર્ટ અપાયું. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અરવલ્લી, મહીસાગર, તાપીમાં ઓરેન્જ એલર્ટ. દાહોદ, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓ પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતમાં યલો એલર્ટ જારી કરાયું છે. સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે 14 જિલ્લાઓમાં જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાયના 14 જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ અપાયું છે. આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું નોંધાયું. પાલડી, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. પાલડી, વાસણા સહિતના જે વિસ્તારો જે છે તેમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે વધુ એક સિસ્ટમ જે છે તે સક્રિય થવાના કારણે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે ઓફ શોર ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આશંકા હવામાન વિભાગે પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભાદરવામાં પણ આ જ પ્રકારનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એટલે કે ભાદરવામાં પણ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની અંદર મધ્યમ વરસાદ જે છે તેની શરૂઆત જોવા મળી રહી છે. કેમેરા શ્રેણીક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી, ક્વાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. ક્વાંટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક. સમલવાંટ ગામે જવાના રસ્તા પર કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. હવે નજર કરીશું અન્ય સમાચારો પર. સુરતથી સમાચાર. પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરાયા. પોલીસ 28 આરોપીઓના રિમાન્ડની માંગ કરશે. આરોપીઓના બેકગ્રાઉન્ડ પણ તપાસ કરવામાં આવશે. પથ્થરમારો કરનાર 6 પૈકી 1 સગીર કુખ્યાત સગીર આરોપી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. મદ્રેસામાં બ્રેઇન વોશ કરાયું છે કે નહીં તેની પણ તપાસ થશે. પથ્થરમારા પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે કેમ તેની પણ તપાસ કરવા રિમાન્ડ મંગાશે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, જે આરોપીઓ છે સગીર વયના છે તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, શું વધુ વિગત છે આને લઈને? બિલકુલ, રવિવારે મોડી રાત્રે સુરતના રામપુરા વિસ્તારમાં જે પ્રકારે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારો થયો હતો તેમાં એક સગીર સહિત 5 બાળકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં તેમને બાળગૃહમાં મૂકી દેવામાં આવે છે. ત્યારે પબ્લિક ઉપર, પોલીસ ઉપર પથ્થરમારો કરનારા 28 લોકોની સુરત પોલીસે મોડી રાત્રે રાઉન્ડઅપ દરમિયાન ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને સુરતના ઉમરા પોલીસ સ્ટેશન રાખવામાં આવે છે. દ્રશ્ય જોઈ શકાય છે, સુરતનું ઉમરા પોલીસ સ્ટેશન છે અને અહીંથી તમામ 28 આરોપીઓ છે તેને ગણતરીની મિનિટ પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઈ જવા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. એક બાજુ તેમના પરિવાર આવીને ઊભા છે, ત્યારે બીજી બાજુ પોલીસની ગાડીઓ તૈયાર છે. તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે. તેના માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પકડાયેલા આરોપીઓ છે તેમના બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યા છે. તેઓ કોઈ સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ અને તે આ શિવજી કાવતરું કર્યું છે, કાવતરા પાછળ તેઓ પહેલેથી જોડાયેલા છે કે કેમ, આ તમામ મુદ્દાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ખાસ કરીને જે આરોપીઓ છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓને લોકઅપમાંથી કાઢવામાં આવ્યા છે અને હવે કોર્ટમાં લઈ જવાની તૈયારીઓ થઈ ગઈ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે. પોલીસના કેમેરાઓ, મીડિયાના કેમેરા, તમામ કેમેરામાં લોકો પથ્થર મારતા સ્પષ્ટપણે દેખાયા હતા. તેના આધારે પોલીસે તમામની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી. હવે તમામ લોકોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરશે, જેને લઈને સુરતમાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના થાય. કારણ કે ધાર્મિક
પ્રસંગ ચાલી રહ્યો હતો, ગણપતિની સ્થાપના ચાલી રહી હતી, દરમિયાન કહી શકાય કે આરોપીઓ જે રીતે કહી શકાય કે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારો બાળકોએ કર્યો હતો, અને એ ત્યારબાદ જે પ્રકારે આરોપીઓએ લોકો વિરોધ નોંધાવવા આવ્યા હતા ત્યારે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો હતો, પોલીસ ઉપર કર્યો હતો, ત્યારે તમામે તમામ 28 આરોપીઓને બુરખા પહેરવામાં આવે છે. કહી શકાય કે આરોપીઓની હાલત એવી છે કે તેમનાથી ચાલી શકાતું નથી, તેમના પગ જોઈ શકાય છે, કારણ કે પથ્થરમારો કરતા હોય છે ત્યારે તેઓ ભૂલી જતા હોય છે કે લોકોના પથ્થર વાગતા હોય છે, ત્યારે પોલીસે બરાબરનો પાઠ બનાવ્યો છે. ગુજરાતના ગૃહમંત્રીએ પહેલા જ નિવેદનમાં કીધું હતું કે ગુજરાતમાં કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આ તમામ લોકોએ કાયદો તોડ્યો હતો, એટલે કાયદાનું કામ કર્યું છે, કાયદાએ આ લોકોને બરાબરનો સબક શીખ્યો છે કે ભાઈ સુરતની શાંતિ જાળવવી પડે, અને જે પ્રકારે કે સુરતમાં શાંતિ જાળવવામાં તેઓ નિષ્ફળ નીકળ્યા હતા, સુરતની શાંત સુરતને અશાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ચોક્કસ 28 જેટલા લોકોની સુરત પોલીસે ધરપકડ કરી છે. તમામ લોકોને હવે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રથમ આરોપીઓનો એક લોટ એક બસમાં રવાના થયો છે, ત્યારે બીજા આરોપીઓ તૈયાર છે, અને તમામ આરોપીઓને હવે કોર્ટમાં લઈ જવામાં આવશે, અને તમામ આરોપીઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓ છે, અને આરોપીઓ જે પ્રકારે કહી શકાય કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 28 જેટલા આરોપીઓ છે, અને હજુ પણ પોલીસના એટલે કે સુરત પોલીસનું 5000 કેમેરાનું જે નેટવર્ક છે, નેટવર્કમાં રામપુરા વિસ્તારમાં આવેલા 10 કેમેરામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને જે કેમેરામાં કેદ થશે તમામની ધરપકડ હજુ પણ કરવામાં આવશે. જોકે પોલીસે આ મામલે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. આગ માત્ર પથ્થર મારવાવાળા વ્યક્તિઓ હતા, ત્યારબાદ પોલીસે કહી શકાય કે ટોળામાં રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે, 300 લોકો વિરુદ્ધ છે, અને ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી 3 ગાડી સળગાવવાનો, એટલે કે ટોટલ આ કેસમાં 3 જેટલા ગુના સુરત પોલીસે દાખલ કરેલા છે. અલગ અલગ આ 3 ગુના છે. પ્રથમ ગુનાના તમામ આરોપીઓ છે કે જે પથ્થર મારવાના કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી છે. 28 જેટલા આરોપીઓ છે, અને તમામ આરોપીઓને સુરત કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે, અને કહી શકાય કે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સુરત પોલીસ 14 દિવસના રિમાન્ડ માંગવાની છે, અને ત્યારબાદ આ કેસમાં વધુ તપાસ ચાલશે. કીર્તેશ, અહીં જે આરોપો આ લોકો પર મૂકવામાં આવ્યા છે એટલે એટલા માટે પણ ગંભીર બની જાય છે કે સગીર વયના જે બાળકો છે તેમને હાથો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એટલે સુનિયોજિત કાવતરું પહેલા રચવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને આગળ રાખીને અને પથ્થરમારો કરાયો, આ રીતે શરૂઆત થઈ. બિલકુલ, સુરત ઉત્સવો મનાવવાનું સૌથી મોટું શહેર છે. કોઈ પણ ઉત્સવ હોય ત્યારે રંગેચંગે ઉજવતા હોય છે, ત્યારે સુરતના રંગમાં જે રીતે ભંગ પાડવામાં આવ્યો હતો, સુરતના માં જે શાંતિ સ્થપાઈ હતી તેને અશાંતિમાં ફેરવવાનો આ લોકોએ પ્રયાસ કર્યો હતો, અને જે પ્રકારે વાતાવરણ ઊભું કર્યું હતું, કહી શકાય કે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા, પથ્થરમારો થયો હતો, ગાડીઓમાં આગ ચંપી થઈ હતી, એટલે કે તમામ મુદ્દે જે પ્રકારે થયું છે તેને લઈને આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના તપાસ અધિકારી પિનાકીન પરમાર છે, અહીંયા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પરમાર સાહેબ, શું કહેશો, કયા પ્રકારના રિમાન્ડ આપ જાણો છો તેમ મુખ્ય મુદ્દાઓ શું છે ગ્રાઉન્ડના? અત્યારે અમે ના જણાવી શકીએ, નામદાર કોર્ટની અંદર એની ચર્ચા થશે અને દલીલ થશે. સુખડવાલા સાહેબ જે DGP છે એમને એ સરકાર વતી દલીલ કરશે, અને એના પછી પ્રોસિજર પત્યા પછી ફરીથી અમે તમને બાઇટ આપશું. બિલકુલ, આ હતા પિનાકીન પરમાર. દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ આરોપીઓને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે, સુરત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમામ લોકો માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, કારણ કે આ એ લોકો છે કે જેમને લોકો પર પથ્થરમારો કર્યો હતો. એટલે કે સમગ્ર ઘટનામાં અલગ અલગ 3 ગુના નોંધાયા છે. પ્રથમ કેસમાં જે લોકો છે તે લોકોની ધરપકડ થઈ ચૂકી હતી, અને હવે કહી શકાય અલગ અલગ ગુનામાં અલગ અલગ આરોપીઓની ધરપકડ થશે. જોકે બીજો જે ગુનો છે કે જેમાં કહી શકાય કે પબ્લિક પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જે રીતે હંગામો કર્યો હતો. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડા પર પથ્થરમારાની ઘટનાનો મામલો, આગ ચંપીના વધુ વિડીયો સામે આવ્યા. સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કહેર મચાવવામાં આવ્યો હતો, તેના વધુ વિડીયો સામે આવ્યા છે. પોલીસની હાજરીમાં 500 મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા. પોલીસનો ડર ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. વાહન ચાલકો પોતાના વાહનો બચાવવા દોડધામ કરતા ભાગ્યા હતા. વાહનો સળગાવનાર શખ્સોની ધરપકડ થઈ છે. આ વિડીયો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો કઈ રીતે આતંક મચાવ્યો આ અસામાજિક તત્વોએ,
કઈ રીતે પથ્થરમારો કર્યો, ત્યારબાદ જે નાગરિકો હતા તેમના વાહનો પણ આગને હવાલે કરી દીધા, તેના વિડીયો સામે આવ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો આપને દર્શાવી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી, અને એ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ઉપદ્રવીઓએ કઈ રીતે આતંક મચાવ્યો હતો વિસ્તારમાં. જે રોડ રસ્તા હતા તેને પણ બાનમાં લીધા, અને સાથે સાથે જે નાગરિકોના વાહનો ત્યાં પાર્ક કરેલા હતા તેને પણ આગને હવાલે કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આગ ચંપીના વધુ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, અને આ વિડીયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેથી આરોપીઓ પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે સિદ્ધ થઈ શકે. આ લોકો જેમણે આતંક મચાવ્યો, પહેલા પથ્થરમારો કર્યો છ સગીરોએ, અને ત્યારબાદ વિસ્તારમાં કઈ રીતે હોબાળો થયો અને હિંસા થઈ તેની તસવીરો. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા સ્થિત અર્બન બેંકમાં ચેરમેન તરીકે કે પટેલ અને વાઇસ ચેરમેન પદે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના ભાઈ ડોક્ટર અનિલ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ચૂંટણી પૂર્ણ થઈ. એક સમયે ભારે રસાકસી વચ્ચે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી ચૂંટણી ભાજપ દ્વારા તાજેતરમાં સમરસ કરાવાઈ. આ પ્રસંગે અર્બન બેંકના ચેરમેને સૌથી વધુ શાખાઓ શરૂ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો. હાલમાં અર્બન બેંકમાં 4.5 લાખ ગ્રાહકો સાથે જોડાયેલા છે. તમામ લોકોને સરળતાથી ડિપોઝિટ કરીને લોન મેળવી આત્મનિર્ભર બને તે માટે વધુ પ્રયાસ કરાશે. આપણા સૌની જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ગૌરવવંતી એની 2024-2029ના 5 વર્ષના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આજે સંપન્ન થઈ. ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે સર્વ બોર્ડ ઓફ ડાયરેક્ટરની સન્માનુમતે એની વરણી થઈ. મારું અને કે પટેલ સાહેબનું એક જ સપનું છે કે આ એક સહકારી સંસ્થા ગુજરાતની નંબર વન એક સંસ્થા બને, અને નાનામાં નાના ગામડાના માણસને કેવી રીતે આ બેંક ઉપયોગી થાય એ મારું પહેલું ટાર્ગેટ છે. બધા જે ડાયરેક્ટરો છે બિનહરીફ ચૂંટાયા હતા, અને પછી આજે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનું વરણીનું પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને એમનું પણ વરણી થઈ ગઈ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દક્ષિણ ગુજરાતની 5 પાલિકામાં ચૂંટણી. જમીનો વેચી વ્યાજે પૈસા લઈને દેવું કરીને ઠાકોર સમાજના લોકો લગ્નમાં ખોટા ખર્ચા કરે છે, પછી આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ત્યારે ઠાકોર સમાજને લગ્નમાં ખોટા ઠાઠ નહીં કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સલાહ આપી. મહેસાણાના વડનગરમાં જગાપુરમાં ઠાકોર સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો, જેમાં સમાજને સંબોધન કરતી વખતે અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યું કે ઠાકોર સમાજ દેખાદેખીમાં પ્રસંગોમાં બહુ ખર્ચ કરી નાખે છે. નાની ઉંમરમાં લગ્ન કરાવવા 2 વીઘા ખેતર વેચી પ્રસંગ કરી નાખે છે. હું તો કહું છું કે નાની ઉંમરે લગ્ન ટાળી પુખ્ત વયની ઉંમરે લગ્ન કરાવો, લગ્નમાં વધુ ખર્ચ ટાળો અને 25 વીઘા વધુ જમીન વસાવી પછી પ્રસંગોમાં વધુ ખર્ચ કરો. બાપ દાદાએ બચાવી જમીન, એ જમીન વેચી અને વટ પાડવો છે, 25 વીઘા ખરીદજો અને પછી વટ પાડજો તો અમારી શેર લોહી ચડશે. 5 લાખ ખર્ચો કરવો છે, 5 કરોડની જમીન વેચી માર. અમરેલીમાં અંધશ્રદ્ધાનો સિલસિલો યથાવત. ગિરધરનગર સોસાયટીમાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાએ લોકોને ભ્રમિત કરવાનો કર્યો પ્રયાસ. ઘરની પાછળના ભાગમાં શિવલિંગ હોવાનો દાવો કરતી મહિલાનો વિડીયો. અમરેલીમાં અંધશ્રદ્ધાની આડમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની અફવા ફેલાવનારી મહિલાનો થયો પર્દાફાશ. મહિલાનો વિડીયો વાયરલ થતા વિજ્ઞાન જાથાની ટીમ વેલકમ બેક. ચાઇનીઝ લસણ ખાતા પહેલા ચેતજો, ચાઇનીઝ લસણ ખાવાથી થઈ શકે છે અનેક બીમારીઓ. ચાઇનીઝ લસણને લઈને ડોક્ટર પ્રવીણ ગર્ગનો મત, ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક છે. લસણમાં મિથાઇલ બ્રોમાઇડ નામના ઝેરી તત્વો, હેવી મેટલ, પેટમાં અલ્સર, પેટમાં દુખાવો થઈ શકે છે, શ્વાસની તકલીફ, ઉલટી, ગભરામણ થવાની શક્યતા રહે છે. લસણનો વધુ પડતો ઉપયોગ કરવાથી કેન્સરની પણ શક્યતા રહે છે. આ ઇન્ફેક્ટેડ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરી શકે છે. પહેલાં શોર્ટ ટર્મ એટલે તાત્કાલિક આવી રીતના લસણને લેવાથી માણસને
એક્યુટ વેઝોવેગલ રિએક્શન એટલે માણસ બેભાન થઈ શકે છે, ચક્કર આવવાનું, ગભરાવણ થવાનું, પરસ્યું થવાનું, નોઝિયા, વોમિટિંગ, ઝાડા, સ્કિન ઉપર એલર્જીક રિએક્શન, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ઉપર અસર, પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન, આવી રીતની સિમ્ટમ્સ જોવામાં મળે છે. અને પર્સિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય. અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર પણ થઈ શકે, કિડની ઉપર પણ અસર કરી શકે છે. અને મૂળ જાત જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર, આંતરડાના કેન્સર, બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય. તો એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ. ચાઇનીઝ લસણને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સામાન્ય સ્થિતિ જોવા મળી. એપીએમસી મહારાજી બંધ થવાની કોઈ ભીતિ નથી. ગત મોડી રાત્રે એપીએમસીમાં 1200 ટ્રક લસણ આવ્યા. અમદાવાદ બહારથી પણ વેપારીઓ એપીએમસીમાં લસણની ખરીદી માટે પહોંચી રહ્યા છે. એપીએમસીમાં લસણના વેપારીએ જણાવ્યું કે અત્યારે અમદાવાદમાં હિમાચલ, સૌરાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લસણ આવે છે. ચાઇનીઝ લસણ મોટું હોય છે, તેમાં કોઈ ટેસ્ટ હોતો નથી. ચાઇનીઝ લસણની ગુણવત્તા નબળી હોય છે. વધારે ભાગ મોટા લસણ હોય છે, લેડીઝને વધારે છીલવાનું હોય મોટું લસણ, એટલે એ મોટા લસણની માંગ વધારે કરે છે. એમાં કળી મોટી આવે છે એટલે એમને ફૂલવામાં સરળતા રહે છે. ચાઇનીઝ લસણમાં કળી મોટી હોય છે અને લાઇટ પોલિશ વધારે હોય છે એ લસણની. આપણે ઇન્ડિયાના લસણની બાજુમાં રાખેલો ઓટોમેટિક ખબર પડી જાય કે આ ચાઇના લસણ છે. ક્વોલિટી આવે છે, જીટુ આવે, દેશી આવે, ઉટી આવે, હિમાચલ આવે છે, 4-5 જાતના લસણ આવે છે ક્વોલિટીમાં. ચાઇનીઝ લસણ અહીંયા નહીં આવતું અમદાવાદમાં, ગમે ત્યાં તમે જાઓ ચાઇનીઝ લસણ નહીં હોય. અહીંયા કાયદો નથી ચાઇનીઝ લસણનો. ચાઇનીઝ લસણ સારું, દેખાવામાં સારું હોય પણ ખાવામાં ફીકું હોય છે, ક્વોલિટી ના હોય એની યારી. અમદાવાદના વાસણા સ્થિત એપીએમસી ખાતે હું અત્યારે છું ને આપમારી પાછળ જોઈ રહ્યા છો. આ લસણનો જથ્થો ગઈકાલે રાત્રે જ ખડકાયો છે. મોટી સંખ્યાની અંદર ખાસ કરી લસણનો જથ્થો છે તે એપીએમસીના દરેક જગ્યા ઉપર જોવા મળશે અને અહીંથી ગુજરાતભરના વેપારીઓ છે ખાસ ખરીદી કરતા પણ જોવા મળશે. લસણના વેપારી મારી સાથે અનવરભાઈ, જેઓ વર્ષોથી વેપાર કરે છે, તેમની સાથે વાત કરીશું. અનવરભાઈ, આ લસણ આપણે ત્યાં ગુજરાતમાં અમદાવાદમાં ક્યાંથી આવે છે? અત્યારે બધો માલ એમપીથી આવે છે. પેલું જે બહારનું લસણ આવે છે, મોટી કઢી આવે છે અને એ તરત એનું 10 કિલોનું પેકિંગ આવે છે અને મોટી કઢી આવે છે અને મોટો એનો ગાંઠિયો આવે છે, એટલે પબ્લિકને તરત આઈડિયા આવી જાય કે ભાઈ બહારનું લસણ છે. અને આ લસણ બધું તરત પબ્લિકને ખબર પડી જાય અને 99% વધારે એમપીનો માલ વધારે ચાલે. જે ચાઇનીઝ લસણ જે માર્કેટમાં વેચાઈ રહ્યું છે તેનો ગાંઠિયો ખૂબ જ મોટો હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ એ લસણને વધારે એટલે પસંદ કરતી હોય છે કે જલ્દીથી જલ્દી ફોલાઈ જાય અને તેનો ઉપયોગ છે તે સારી રીતે થઈ શકે, જલ્દી લસણ ફોલાય તેવી વાત સાથે તેનો ઉપયોગ વધારે કરતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે અત્યારે મધ્યપ્રદેશથી માલ આવ્યો છે, કાઠિયાવાડથી માલ આવ્યો છે, આ તમામ લસણ જે છે ભલે આમ સાઇઝમાં તમને નાનું લાગતું હોય, અત્યારે બી આપ જુઓ નાનું લાગતું હોય, પરંતુ આ લસણ છે તેની ગુણવત્તા ચાઇનીઝ ગુણવત્તા કરતાં કેટલી અસરકારક? 100% સારી. બંનેમાં તફાવત શું? તફાવતમાં પેલો જો સ્વાદમાં નહીં, ખાલી સુંદરતા, ગુણ નહીં, બાકી સ્વાદ નહીં, સ્વાદ નહીં, ગુણ નહીં. આ સુંદરતા ઓછી પણ આમાં ગુણ વધારે, ખાવામાં બી સારું અને કોઈ જાતનું સાઇડ ઇફેક્ટ નથી કરતું. ગુણવત્તા સારી, સ્વાદ તમને વધારે કાઠિયાવાડના જે લસણ છે, મધ્યપ્રદેશથી જે લસણ આવ્યું તેમાં મળશે. ચાઇનીઝમાં જલ્દીથી તમને ફોલાઈ જશે પણ તેની ગુણવત્તા એટલી સારી નથી તેવું વેપારીનું પણ કહેવું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશન દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક સામે વિરોધ નોંધાવાયો. ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રખાઈ. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે ભારતમાં
પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો આ ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે. ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમર કસી લીધી છે. મોરબી પોલીસની તો ખૂબ સપોર્ટિવ છે. મોરબી પોલીસ અમને બંદોબસ્ત પણ સારો એવો આપે છે. ફાયર સેફટી હોય કે ટ્રાફિક રૂલ્સ હોય અમે એનું સારી રીતે જે લોકો પોલીસ કર્મીઓ અમને કહે છે એવી જ રીતે અમે કરીએ છીએ, જે કારણે મોરબીની જનતાને કાંઈ પણ પ્રોબ્લેમ્સ ના આવે, મોટો ટ્રાફિક ના થાય, કાંઈ ઘટના ના સર્જાય, તો એવી એક્શન મોરબી પોલીસની પણ સારી છે અને અમે સિદ્ધિવિનાયક ગ્રુપ પણ આનું ધ્યાન રાખી છે. હું અગર કહેવા માગું તો એ વસ્તુ થવી ના જોઈએ. એનું કારણ છે કે હવે બાપા એવું નથી કે આપણા છે, બાપા બધાના છે. ભગવાન હરેક અલગ અલગ રૂપમાં હોય છે, ખાલી ધર્મ છે એ અલગ અલગ રીતે મનાવે છે, બાકી ભગવાન તો એક જ છે. તો આ વસ્તુ અગર ના થાય, આગળ ફેલાય નહીં તો સારું છે. તો આ તરફ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે. જૂનાગઢમાં ગણેશ ઉત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ ગણેશ પંડાલના આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરી. આવી દુષ્ટ પ્રવૃત્તિ, દુષ્ટ માનસિકતા સાબિત કરીને એક ખૂબ જ વખોડવાજનક કૃત્ય જે છે એ જેણે પણ કર્યું હોય એની આરે કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાયને લેવા દેવા નથી. પરંતુ આ જે કર્યું છે ખૂબ ખરાબ છે. ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય તે ઈચ્છનીય છે. અને બીજું કે સરકારશ્રી દ્વારા તેમાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે તે પણ આવકારદાયક છે. સુરતમાં જો ઘટના બની અમને બહુ દુઃખ થયું છે, ને એમાં જો કોઈ બી લુખા તત્વો હોય એને મોટામાં મોટી સજા મળે એવી અમને આનંદ થાય, કે કોઈ બી ક્યાંય ઠેકાણે બી આવા લુખા તત્વો ક્યાંય બી હોય તો પોલીસ ખાતાને ફોન કરીને તાત્કાલિક પકડાવો. અમારે સુકણા ચોકમાં જૂનાગઢમાં અમન તમને શાંતિ જોઈ. અમારે કાયમ શાંતિ અને એકતાથી બધું રહ્યું છે અને કોઈથી કોઈ બનાવ બનેલ નથી. વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર, હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 150,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે.